નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની. પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા. દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મનફાવે રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે. વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવાયો. વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી. બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા. આજે સામાન્ય સભા જે યોજાઈ એ સામાન્ય સભા કરતા એક મજાકનું પાત્ર વધારે બની ગઈ છે, કે જેમ પ્રમુખ આવીને બે મિનિટમાં દર વખતની જેમ સભા પૂરી કરે છે, એમ આજે પણ એમણે વંદે માતરમ અડધું ગવડાવીને સભા પૂરી કરી દીધી છે. બસ એમની મનમાની ચલાવી છે. અને તમે જોશો કે જે 86 કામો આણંદ નગરપાલિકાના આમાં મૂક્યા છે, એ 86 કામોમાં બસ ફક્ત ને ફક્ત જૂના ટેન્ડરોને રિવાઇઝ કરીને એ લોકોએ નવા નવા એ લોકોને એક્સ્ટ્રા એડ કરીને પૈસા એડ કરીને મૂકેલા છે. નગરપાલિકા આણંદ નગરપાલિકાનું 1,64,00,000 રૂપિયા વીજ બિલ બાકી છે, તો એ લોકોને એ સમજ નથી પડતી કે આપણે પહેલા વીજ બિલ ભરીએ. અત્યારે એવું છે કે એ લોકોએ પોતાની કટકીના કામોમાં ટેન્ડરોમાં ખબર નહીં શું કાર્ય કર્યા છે, કે દરેક વખતે વધારાના વધારા મુદ્દા મૂકેલા છે. અને ફક્ત ને ફક્ત આની અંદર એ લોકોએ કોઈ પણ નગરપાલિકાના કાઉન્સિલરનું કોઈ પણ કાર્ય લીધું નથી. અને તેમ છતાં જે બાકી રહ્યું હોય તેમ આજે અમે જ્યારે અંદર આવ્યા ત્યારે 3 મુદ્દા અમને મૂક્યા છે નવા, જે વધારાના કામો. એમાં તમે જોશો કે 2 નંબરનું કામ છે પરિભુવનનું, એમાં બી એ લોકોએ જાણે કટકીનો ખેલ બાકી રહ્યો હોય તેમ એને લાખોનું કૌભાંડ એમાં પણ આપ્યું છે. એટલે અમારો આ વખતે આનો સખત વિરોધ રહેશે. અમે લોકોએ સભાગણ છોડીને નીકળી ગયા છે અને અમે હવે વિચારીએ કે આ દર વખતની જેમ હવે સહન નથી કરવું. આ વખતે અમે સાથી મિત્રો સાથે મળીને આ બાબતે હાઈકોર્ટમાં PIL કરવા જઈ રહ્યા છે, કે દર વખતની જેમ આટલા કરોડોની નગરપાલિકા આટલા કૌભાંડો છતાં બી અને આગળ કોઈ એક્શન થતી નથી. વિપક્ષે કોઈ લેખિત કામ આપેલા નથી. લેખિત આપ્યા હોય કે મૌખિક પણ જણાવ્યું હોય તો ના લીધા એવું બને નહીં. તે છતાંય પણ એમને કોઈ હોય તો અમને હજુ પણ મૌખિક કે લેખિત આપી શકે.